जय सुमन विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल संस्थान आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ रमेश गोहेल आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे धोरण 10 नी अंदर आंकड़ाशास्त्र छे एनो आपणे अभ्यास करीए छीए। आगळना लेक्चरनी अंदर आंकड़ाशास्त्र में मैं तमने बहुलकना दाखला अने मध्यस्थना दाखला शीखवाड़ेला। आजे मध्यस्थना दाखला छे एनी अंदर आपणे अज्ञात आवृत्ति शोधवाना दाखला शीखीशू। तो विद्यार्थी मित्रों, मध्यस्थ शोधवा माटे तमने बधाने खबर छे के आ मध्यस्थ शोधवा माटेनुं आपणी पासे सूत्र छे। ई सूत्रनो उपयोग करी अने आपणे पहेला विचारीए के मध्यस्थनुं सूत्र आवडे छे कि नहीं, पहेला आपणे विचारवुं जोईए। तो हुं मध्यस्थनुं सूत्र छे अहीं लखुं छुं। शा माटे लखुं छुं? कि आपणने खबर पड़े कि मारे अहीं जे કોષ્ટકની અંદર કોનો કોનો ઉપયોગ થાય। તો મારી પાસે અહીં મધ્યસ્થનું સૂત્ર કંઈક આવું છે, મધ્યસ્થ એમ બરાબર। તમને યાદ હશે આગળના લેક્ચરની અંદર આપણે મધ્યસ્થના દાખલા ગણ્યા હતા। તો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં બે માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ, આપણને ખબર છે આ પ્રકારનું સૂત્ર છે। તો હવે આપણે વિચારીએ કે મારી પાસે એલ એટલે કે મધ્યસ્થ વર્ગની અધોસીમા, એલ એટલે શું થાય તમને ખબર છે। ચલો, મધ્યસ્થ વર્ગની અધોસીમા મીન્સ કે મારે મધ્યસ્થ વર્ગ કયો છે આમાં વિચારવાનું છે। તો આગળમાં મેં બીજી રીતે શીખવાડ્યું, અહીંયા તમારે મધ્યસ્થ વર્ગ કયો પસંદ કરવો એના માટે આપણે જ્યારે આપણને મધ્યસ્થની કિંમત આપી દીધી હોય એવા સમયે તમારે મધ્યસ્થ છે એની કિંમત તમારે કયા વર્ગની અંદર આવે છે એને આધારે તમારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો થાય। તો અહીંયા મારો મધ્યસ્થ વર્ગ અહીંયા 28.5 એટલે કે 20 થી 30 ની વચ્ચે આવશે, એટલે કે અહીંયા મારે મધ્યસ્થ વર્ગ 20 થી 30 થશે। આ મારો મધ્યસ્થ વર્ગ, આ એની અધોસીમા થઈ બરાબર। આ મધ્યસ્થ વર્ગ છે, આની 20 મારી અધોસીમા છે। હવે અહીંયા સી એફ એટલે મારે સંચય આવૃત્તિની જરૂર પડવાની, અહીંયા મેં સંચય આવૃત્તિ લખેલી પણ શોધેલી નથી। હવે હું અહીંયા સંચય આવૃત્તિ શોધું છું। ચાલો, સંચય આવૃત્તિ શોધતા મેં ગયા પીરિયડની અંદર શીખવાડેલું, તો આપણે સંચય આવૃત્તિ શોધતા શીખીએ। ચાલો જી, તો મારે અહીંયા રકમ મારી એવી છે કે નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાય શોધો। એટલે કે મેં તમને કીધું એમ અજ્ઞાત આવૃત્તિ શોધવાનો આ દાખલો છે। તો હવે હું સંચય આવૃત્તિ શોધું છું કે અહીંયા 0.5, 5 અને 5 અહીંયા એક્સ છે, એક્સની કિંમત મને ખબર નથી, તો હું અહીંયા 5 વત્તા X લખું એટલે 5 વત્તા X। ચાલો, એટલે હવે જ્યારે આ પ્રકારની રકમ હોય ત્યારે અચળ સંખ્યા છેનો સરવાળો કરતો 20 ને 5 25, 25 વત્તા X। હવે 25 અને 15 એટલે કેટલા થશે? 40, 40 વત્તા X, 40 અને અહીંયા વાય છે તો 40 વત્તા X વત્તા Y થશે। હવે 40 ની અંદર 5 ઉમેરીશું તો તો 45 થશે, 45 વત્તા X વત્તા Y। હવે વિદ્યાર્થી મિત્રો, મને આ સંચય આવૃત્તિનો સરવાળો અને આ પણ સરવાળો છે, અહીંયા એનની સરવાળાની કિંમત મને આપી દીધી છે। હવે આ બંને કિંમત સમાન થાય તો હું અહીંયા લખી નાખું છું 45 વત્તા X વત્તા Y બરાબર 60। તેથી હવે X વત્તા Y બરાબર 60 માઇનસ 45 એટલે કે X વત્તા Y બરાબર મને 15 જવાબ આવ્યો। તો X વત્તા Y બરાબર 15 છે એને સમીકરણ નંબર 1 કહી દેવાનું। હવે આપણે અહીંયા દાખલાની અંદર શરૂઆત કરીએ તો હવે મારી પાસે બધી કિંમત તમને મળી ગઈ છે, તો હું અહીંયા બધી કિંમતનો ઉપયોગ કરીશ। હવે મારો મધ્યસ્થ વર્ગ એટલે કે અહીંયા એલ બરાબર છે મારી પાસે મધ્યસ્થ વર્ગની અધોસીમા એટલે કે 20, એલ બરાબર મને 20 મળ્યો છે, તો હું અહીંયા એલ બરાબર મારી પાસે છે 20। ચાલો, હવે આ મધ્યસ્થ વર્ગ છે એની અધોસીમા એટલે કે 20 મળ્યો, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે એફ બરાબર મારી પાસે 20 છે। ચાલો, એફ બરાબર પણ મારી પાસે 20 છે। હવે મારે અહીંયા મેં ગયા વખતે ઝેડ બનાવવાનું કીધું હતું, તો અહીંથી તમે આમ ઝેડ બનાવો તો આ મારો થશે સી એફ। ચાલો, સી એફ એટલે સંચય આવૃત્તિ થાય। તો અહીંયા મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે સી એફ બરાબર મારી પાસે થશે 5 વત્તા X થશે,
ચાલો મૂકી દીધી. ચાલો હવે મારે વધારાની જરૂર પડવાની છે એચ, વર્ગ લંબાઈ છે તો આ બેનો દસ, દસ માંથી જીરો જાય તો એચ બરાબર પણ મારી પાસે છે. કેટલો છે? દસ. ઓકે, હવે મને આ બધી કિંમત મળી ગઈ છે. હવે હું દાખલો ગણું છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દાખલો ગણીએ તો દાખલામાં મારે મધ્યસ્થની કિંમત આપી દીધી છે, એટલે હું મધ્યસ્થની કિંમત 28.5 મૂકી દઉં છું. તો તેથી અહીંયા ઉપર સૂત્ર લખેલું છે એનો જ ઉપયોગ કરું તો 28.5 બરાબર, ચાલો એલ બરાબર મેં તમને કીધું 20, હવે એનના છેદમાં બેની કિંમત, અહીંયા એન બરાબર 60 છે તો હું એનના છેદમાં બે એટલે 60ને 2 વડે ભાગીશ તો જવાબ આવશે 30. ચાલો હવે આ 30, હવે સીએફ, સીએફ એટલે આગળના મધ્યસ્થ વર્ગના આગળની આગળના વર્ગની સંચય આવૃત્તિ, એટલે મારી પાસે સીએફ બરાબર 5 વત્તા 1 છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો અને કૌંસમાં કિંમત મૂકજો 5 વત્તા 1. હવે કૌંસ પૂરો કરી દેવાનો અને છેદમાં હવે એફ બરાબર મારી પાસે છે 10 બરાબર, તો એફ છે 20. હવે એફ બરાબર 20 મૂકું અને એને ગુણ્યા એચ બરાબર છે મારી પાસે 10. હવે અહીંયા પહેલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા 20 અને આ જે આખો કૌંસ છે એની વચ્ચે સરવાળાનો સંબંધ હોય તો 20ને હું આ સાઈડમાં લઈ આવીશ તો 28.5 માઇનસ 20 બરાબર, હવે આ કૌંસ છોડી નાખીશ એટલે 30 માઇનસ 5 માઇનસ 1 ના છેદમાં 20 ગુણ્યા 10. આ રીતે મેં લખ્યું. હવે આ આખો ગુણાકારનો સંબંધ છે, આ મીંડું મીંડું તમે ઉડાડી શકો. તો 28.5 માંથી 20 બાદ કરીએ એટલે જવાબ આવશે 8.5 અને 30 માંથી 5 જાય તો આવશે 25. 25 માઇનસ 1 ના છેદમાં 2 જવાબ આવ્યો. હવે 8.5, હવે આ બે બંને વચ્ચે ગુણાકારનો, અહીંયા તમે 2 અને 8.5 છેનો ચોકડી ગુણાકાર કરી શકો તો 8.5 ગુણ્યા 2 કરું તો 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ 1 થશે. ચાલો 25 માઇનસ 1 એટલે કે 8 × 2 = 16 અને 1 = 17 થશે. તો 17 બરાબર 25 માઇનસ 1 એટલે 1 આ સાઈડમાં અને 17 સામેની સાઈડમાં જશે, તેથી 1 બરાબર 25 માઇનસ 17. તેથી 1 બરાબર, હવે 25 માંથી 17 એટલે 15 માંથી 7 જાય તો 8, તો જવાબ આવશે 1 બરાબર જવાબ મને મળ્યો 8. તો આપણને કિંમત મળી ગઈ. હવે તમે આ એક્સની કિંમત તમારે સમીકરણ 1માં મૂકી દેવાની. તો સમીકરણ 1ની અંદર આપણી પાસે સમીકરણ છે 1 છે, તો સમીકરણ 1 એટલે કે એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા, તો 1માં મૂકીશ તો જવાબ આવો આવશે x + y = 15. તેથી હવે એક્સની કિંમત 8 મૂકી દઉં, 8 વત્તા y = 15, તેથી y = 15 - 8. હવે 15 માંથી 8 જાય તો જવાબ મને મળશે y = 7. તો અહીંયા એક્સ અને વાયની કિંમત જે આપણે જોતી હતી એ આપણને મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો આપણે આજે દાખલો ગણ્યો એ આપણે અજ્ઞાત આવૃત્તિ શોધવાનો દાખલો છે. સામાન્ય રીતે આ જે મધ્યસ્થની અંદર આ 4 માર્કનો દાખલો પૂછાતો હોય છે, એટલે 3 માર્ક અથવા 4 માર્કનો જ્યારે દાખલો પૂછાય એવા સમયે એક જ દાખલા આપણા ટેક્સ્ટ બુકની અંદર એક જ દાખલો બીજો દાખલો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 જે આના જ જેવો દાખલો છે, એક્સ્ટ્રા દાખલાની આપણે પ્રેક્ટિસ કરવી છે. તો એક્સ્ટ્રા દાખલો છે એની મેં રકમ અહીં લખેલી છે. તો 230 અવલોકનો છે એનો મધ્યસ્થ 46 છે, તો એ અને બી શોધો. હવે આ દાખલાની અંદર આપણી પાસે મધ્યસ્થ 46 છે, એટલા માટે આ 46 છે એ 40 થી 50 થી વચ્ચે આવે, એટલા માટે આ 40 થી 50 થી વચ્ચે આવતો હોય તો મારો મધ્યસ્થ વર્ગ 40 થી 50 થશે. તો અહીંયા મધ્યસ્થ વર્ગ બરાબર લખી નાખું છું 40 થી 50. હવે હું આ 40 થી 50 લખી નાખ્યું એટલે આ મધ્યસ્થ વર્ગ છે એની અધોસીમા. તો અધોસીમા એટલે કે મારી પાસે L બરાબર મારી પાસે થશે 40. ચાલો L = 40.
હવે આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જોઈએ તો આવૃત્તિ બરાબર કેટલા થશે? 65. ચાલો તો મારી પાસે એફ બરાબર થશે 65 અને વર્ગ લંબાઈ મારી પાસે 20 - 10 એટલે કેટલા થશે? 10 થશે. એટલે કે મારી પાસે એચ બરાબર 10 જવાબ આવશે. હવે આપણી પાસે આ સૂત્ર લખેલું તૈયાર છે, સૂત્રની અંદર હું કિંમત મૂકી દઉં તો આ દાખલાની અંદર સંચય આવૃત્તિ જેમ આમાં સંચય આવૃત્તિ શોધી એ જ પ્રમાણે સંચય આવૃત્તિ આપણે અહીંયા શોધેલી છે. તો સંચય આવૃત્તિ છે એની અંદર પેલા 12 ની અંદર આપણે 30 ઉમેર્યા તો 42 થાય, 42 ને 42 વત્તા એ એટલે 42 વત્તા એ થયું, અને અહીંયા 42 ની અંદર 65 ઉમેરી એટલે 107 થાય, અને 107 વત્તા એ લખ્યું, ઉપરનો એ એમનું લખી રાખવાનો. પછી 107 ની અંદર બી 107 વત્તા એની અંદર બી ઉમેરી એટલે 107 વત્તા એ વત્તા બી થાય. હવે એની અંદર 25 ઉમેરશું એટલે 132 વત્તા એ વત્તા બી થશે. હવે આની અંદર હું 18 ઉમેરીશ તો 150 વત્તા એ વત્તા બી. હવે અહીંયા મને કુલ આવૃત્તિઓનો સરવાળો મારી પાસે 230 છે, તો 230 હોય તો મારે અહીંયા 150 વત્તા એ વત્તા બી બરાબર 230 છે. તો હવે મારે એ વત્તા બી બરાબર શોધવું હોય તો 230 માંથી મારે 150 છે બાદ કરું તો એ વત્તા બી બરાબર મને 80 મળશે. હવે મારી પાસે અહીંયા સુધી દાખલો કમ્પ્લીટ થઈ ગયો, મારી પાસે બધી માહિતી અહીંયા છે. તો હવે હું અહીંયા સૂત્રની અંદર કિંમત મૂકી દઉં તો મારી પાસે મધ્યસ્થ એમ બરાબર મારી પાસે છે 46. હવે એલ બરાબર તો તમને બધાને ખબર છે કે એલ બરાબર મેં લખ્યો કેટલો આવશે? 40 વત્તા એનના છેદમાં 2. હવે મને કુલ આવૃત્તિ મારી પાસે 230 છે તો 230ને હું 2 વડે ભાગું તો મારી પાસે એનના છેદમાં 2 બરાબર મારી પાસે 230/2 એટલે 115 થાય. તો મેં અહીંયા 115 લખેલા છે તો હું અહીં 115 લખીશ. ચાલો 115 માઇનસ CF, CF એટલે ધ્યાન રાખજો ખાસ, CFની કિંમત મને આપી છે. અહીંયા મેં તમને કીધું હતું એમ આ મેં મધ્યસ્થ વર્ગ ધાર્યો હોય પછી અહીંયા આ રીતે ઝેડ બનાવવાનો. તો આ મારો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થઈ અને આ મારો CF છે. તો CF બરાબર મારી પાસે 42 વત્તા A છે. કેટલા? 42 વત્તા A. તું અહીંયા 42 વત્તા A લખી નાખું. હવે એની અંદર મારી પાસે આવૃત્તિ, તો આવૃત્તિ કુલ આવૃત્તિ એટલે 65 મારી પાસે છે, એને ગુણ્યા વર્ગ લંબાઈ બરાબર 10. હવે 46 માંથી 40 બાદ કરી નાખું તો 46 - 40 બરાબર હવે 115. અહીં ધ્યાન રાખજો ખાસ, અહીં કૌંસ છોડવાનો છે. 115 - 42 - A એના છેદમાં 65 અને એને ગુણ્યા 10. હવે તમારે 46 માંથી 40 બાદ કરો તો 6 જવાબ આવશે, અને 115 માંથી 42 બાદ કરવાના તો હવે અહીંયા જોઈએ 5 માંથી 2 જાય તો જવાબ આવે 3, અને 11 માંથી 4 જાય તો 7, જવાબ આવ્યો 73. હવે આ 73 - A ના છેદમાં 65 એને ગુણ્યા થાય 10. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનામાં મેં તમને કીધું તેમ કે તમારે અહીંયા જે છે આ સંખ્યા છે એને અહીંયા લઈ લેવાની, અને આ જે 6 છે એને, એટલે આપણે પહેલાં કામ કરીએ કે હું 6 છે 6 - 65 ના છેદમાં લખી નાખ્યા 10 બરાબર 73 - A. શું કર્યું કે મેં 65 ને એને ગુણાકારના સંબંધમાં લઈ લીધું, આ 10 ગુણાકારના સંબંધમાં છે એને મેં ભાગાકારમાં લઈ લીધા, તો અહીંયા છેદ ઉડાડું તો 13 - 65 અને 5 - 2 - 10 એટલે 2 - 3 - 6 થશે, એટલે કે અહીંયા 13 - 3 - 39 જવાબ આવ્યો. તો અહીંયા તો 39 છે, 39 - 73 - A થશે. તમારે એની કિંમત શોધવી હોય તો માટે એ બરાબર આ 73 - 39. તો વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા આ 13 માંથી 9 જાય તો જવાબ આવે 4. હવે અહીંયા 10 કો લીધો તો એટલે 4, અહીંયા 6 માંથી 3 જાય
तो छमांथी त्रण जाय तो त्रण, तो ए बराबर जवाब आवी गयो चौत्रीस। हवे ए बराबर चौत्रीस जवाब आव्यो जेम आगळना दाखलामां कर्युं, तो ईज मुजब आपणे ए बराबर आ एनी किंमत समीकरण एक में मूकी दऊं। तो हूँ समीकरण एक में एनी किंमत मूकी दईश, तो समीकरण एक में एक एनी किंमत मूकता, समीकरण एक में एनी किंमत मूकता, अहीं किंमत मूकीश तो मारी पासे ए प्लस बी बराबर एसी, एटले के हूँ अहीं एनी किंमत चौत्रीस मूकी दऊं, तो माटे चौत्रीस वत्ता बी बराबर एसी, तेथी मारी पासे बी बराबर एसी माइनस चौत्रीस, तेथी बी बराबर एसी माथी चौत्रीस जाए तो जवाब आवशे दस माथी चार जाए तो छ, अने अहीं सात माथी तीन जाए तो चार, एटले के बी बराबर मने छेतालीस मळ्यो। तो विद्यार्थी मित्रों एक ज रीतना दाखलानी आपणे अहीं प्रेक्टिस् करेली छे, एक एक्स्ट्रा दाखलो अने एक टेक्स्टबुकनो दाखला नंबर बेनी प्रेक्टिस् करी। विद्यार्थी मित्रों एसटीएएस ऑनलाइन गुरुकुळमां जोड़ावा बदल आप सौ विद्यार्थी मित्रों खूब खूब आभार।